ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ચાલો હવે આપણે નવા ચેપ્ટરમાં આવ્યા છીએ. ચેપ્ટર નંબર 5, તે સરખું દેખાય છે. જો તમે જુઓ તે સરખું દેખાય છે એવું કહેવામાં આવ્યું છે. આપણા ચેપ્ટરનું નામ જ કંઈક આવું છે કે તે સરખું દેખાય છે, એટલે એવું કહેવામાં આવ્યું છે કે જુઓ આ ત્રિકોણ છે અને આ ચોરસ છે, શું આ બંને સરખા દેખાય છે? ના, બંનેના આકારો અલગ દેખાય છે. એટલે આ ભાગને જો હું આની પર મૂકું તો આ ભાગ આ ભાગને પૂરેપૂરો ઢાંકી શકશે નહીં, પરંતુ જો હું આ બેના અડધા ભાગ કરી દઉં અને આ ભાગને આ ભાગ ઉપર મૂકું તો આ ભાગ આ ડાબી બાજુનો ભાગ ગણાશે ને આ જમણી બાજુનો ભાગ, તો ડાબી બાજુનો ભાગ જમણી બાજુ પર મૂકતા પૂરેપૂરો ઢંકાઈ જશે. કેવી રીતના? તો જો આ લાઈનને હું આ લાઈન ઉપર ચડાવીશ એટલે આ લાઈન અહીંયાથી ભૂસાઈ ગઈ, અને આ લાઈનને આ લાઈન ઉપર ચડાવી દઈશ અહીંયા લાઈનને એટલે આ લાઈન અહીંયાથી ભૂસાઈ ગઈ. તો જો પૂરેપૂરી ઢાંકી દઈ છે જમણી બાજુના ભાગને, હા ઢાંકી દે છે ઢાંકી. પણ તમે અહીં આકાર જોઈ શકતા હશો, જોઉં છો ને અહીં એક આકાર દેખાઈ રહ્યો છે. એ આકારને જો વચ્ચે તૂટક રેખા દોરેલી છે, તો આ તૂટક રેખા એ આકારના બે અડધા ભાગોમાં વહેંચે છે. એ આકારને બે અડધા ભાગોમાં વહેંચે છે. જો આ રીતે કંઈક ચિત્ર છે અને તેને આ રીતે તૂટક રેખા દોરેલી છે, તો એ બંનેને અડધા ભાગોમાં વહેંચે છે. તો આ સાઈડનો ભાગ એ કયો ભાગ કહેવાશે? ડાબો ભાગ. અને આ સાઈડનો ભાગ એ જમણો ભાગ કહેવાશે. તો જો તૂટક રેખાથી આપણે એ ભાગને વાળીએ ને જમણી બાજુ પર મૂકીએ તો તે પૂરેપૂરા જમણી બાજુના ભાગને ઢાંકી શકે છે? જુઓ તો ઢાંકી શકે છે? ના, નથી ઢાંકી શકતા. કેમ? કારણ કે એના બે આ રીતેના ભાગ વાળ રહી જાય છે, હે ને, અને પૂરેપૂરા પૂર્ણ થતા નથી. એટલે ડાબી બાજુનો ભાગ જો જમણી બાજુ પર મૂકવામાં આવે, એટલે કે આ ડાબો હાથ છે ને એને જમણી હાથ ઉપર મૂકવામાં આવે, તો પૂરેપૂરો ઢંકાતો નથી. તો અરીસામાં પણ આપણે એ રીતે મૂકીશું. દર્પણ, દર્પણ એટલે કે અરીસો. દર્પણ એ શું છે? અરીસો. તો અરીસામાં એ બંને ભાગ બદલાવીશું તો પૂરેપૂરો આખો ભાગ આવો બનશે નહીં. તમારો અત્યારે જે મોટો આકાર દેખાઈ રહ્યો છે એના જેવો બનશે નહીં. કેમ? ડબ્બો ઢાંકો તો એનો ડબ્બાનું ઢાંકણ બંધ બેસતું આવે, તેવી રીતના જ આ બંને તૂટક રેખાથી બનેલા જે બે ભાગો છે બંને એકબીજા ઉપર મૂકતા બંધ બેસતા આવવા જોઈએ. એનો એક પણ ભાગ એમ તેમ રહી જવો જોઈએ નહીં. તો અહીં બંધ બેસતા આવતા નથી, એટલે એને દર્પણમાં મૂકીશું તો તે પૂરેપૂરું ચિત્ર બનાવશે નહીં. એટલેથી આ ચિત્ર પૂરેપૂરું એક સરખું ગણાશે નહીં. એટલે એના બે ભાગ પાડીશું તો એની સમમિતિ એક સરખી બનશે નહીં. સમમિતિ એટલે કે એના જે આ વચ્ચે લાઈન દોરી છે ને એને સમમિતિ કહેવાય. તૂટક રેખા જો સમમિતિ દોરવામાં આવે તો બંને ભાગ એકબીજા ઉપર બંધ બેસતા નથી. અને દર્પણમાં મૂકીશું, દર્પણ એટલે કે અરીસામાં મૂકીશું તો એ બંને એકબીજા ઉપર મૂકતા એ બંને ચિત્રને દરિશા સામે રાખતા એ પૂરેપૂરું આવું ચિત્ર બનાવશે નહીં. એ કંઈક આવું ચિત્ર બનાવશે. જુઓ, જોઈ શકતા હશો ચિત્રો. હવે આપણે જોઈએ છીએ, તમે આકાર જોઈ શકતા હશો કે ત્રિકોણ જેવો આકાર છે, એટલે કે આ રીતનો આકાર છે. હવે આ આકારને પણ વચ્ચેથી તૂટક રેખા બનાવેલી છે. ઓકે, તમે જોતા જશો વચ્ચેથી તૂટક રેખા બનાવેલી છે. તો આ તૂટક રેખાથી જો ડાબી બાજુનો ભાગ જમણી બાજુ મૂકતા કે જમણી બાજુનો ભાગ ડાબી બાજુ મૂકતા એ ભાગ એકબીજા ઉપર બંધ બેસતા આવવા જોઈએ. તમે તમને શું લાગે છે, આવતા હશે કે? જુઓ તો આ રીતે મૂકવામાં આવે તો આવી જશે. હા, આવી જશે. તો એ તૂટક રેખા, આ બંને તૂટક રેખા જે છે તેનાથી બનતા બે ભાગો છે એકબીજા ઉપર મૂકતા એ બંને ભાગો એ ગોઠવાઈ જશે. તેથી આ બંને ભાગોને જો અરીસા સામે રાખવામાં આવે તો આવો પૂરેપૂરો આકાર બની શકે છે. જો તમે જોઈ શકતા હશો કે અત્યારે આપણે એક ભાગને મૂકીને જોઈએ તો આ રીતે આકાર બનાવે છે. ઓકે, આ રીતે એનો અડધો ભાગ આ રીતે હશે. જો બીજો ભાગ પણ આ રીતે આવો અરીસામાં બતાવવામાં આવે તો પૂરેપૂરો આકાર બનશે ને, તો આ રીતે બનશે. હવે પાના નંબર 73 પરના તમે અહીં ચિત્રો જોઈ શકતા હશો. આ ચિત્રોને જોઈને આપણે જે તૂટક રેખા પાડી છે, તૂટક રેખા એ તૂટક રેખાથી આપણે દર્પણ મૂકવાનો છે. દર્પણ એટલે કે અરીસો મૂકવાનો છે. અરીસો મૂકતા એક તરફનું ચિત્ર ઢંકાઈ જશે. જેમ કે એક ચિત્ર છે, સ્ટારવાળું ચિત્ર છે, હે ને, સ્ટારવાળું ચિત્ર છે, તેની આવી તૂટક રેખા આપેલી છે. તો એ તૂટક રેખાથી આપણે એક બાજુ જો અરીસો મૂકી દેશું, એક બાજુ અરીસો મૂકી દેશું આ રીતે,
તો આ બાજુનું ચિત્ર ટંકાઈ જશે અને આ બાજુનું ચિત્ર દેખાશે અને તે અરીસામાં દેખાતા પૂરેપૂરું આખું ચિત્ર તમને જે રીતે આ રીતે અહીં ચિત્રમાં દેખાઈ રહ્યું છે એવી રીતના અરીસામાયનો અડધો ભાગ અને બાર અડધો ભાગ એમ કરીને પૂરેપૂરું આખું ચિત્ર બનશે. પણ ક્યારેય એવું શક્ય બને કે આ બધા ચિત્રોમાંથી એના જેવું જ ચિત્ર દેખાય? તો તમે જોઈ શકતા હશો કે પાંચમા નંબરનું ચિત્ર, છઠ્ઠા નંબરનું ચિત્ર, સાતમા નંબરનું ચિત્ર, આઠમા નંબરનું ચિત્ર, તેરમા નંબરનું ચિત્ર અને પંદરમા નંબરના ચિત્રમાં આપને એવું લાગે છે દર્પણ એટલે કે અરીસો. અરીસો મૂકવાથી એ ચિત્ર એટલે કે એક તરફ અરીસો મૂકવાથી એના ડાબા તરફ કાં તો જમણી બાજુ મૂકવાથી એક તરફ એ અરીસાની નીચે ડંકાઈ જશે અને બીજો ભાગ અધૂરો અરીસામાં દેખાશે. આ રીતે અરીસો છે, આ અરીસો છે અને અરીસામાં આ રીતે દેખાશે બીજો ભાગ અને તે પૂરેપૂરું ચિત્ર અડધો ભાગ આમાં દેખાશે એટલે તે પૂરેપૂરું ચિત્ર બનશે. આવું તો પાંચમા નંબરના ચિત્રમાં, છઠ્ઠા નંબરના ચિત્રમાં, સાતમા નંબરના ચિત્રમાં, આઠમા નંબરના ચિત્રમાં, તેરમા નંબરના ચિત્રમાં અને પંદર નંબરના ચિત્રમાં મને એવું લાગે છે કે આ ચિત્રમાં અરીસો મૂકવાથી એટલે કે આ સંમિતિની જે રેખા છે, આ તૂટક રેખાને આપણે સંમિતિની રેખા કહીશું, આ તૂટક રેખાના કોઈ પણ એક ભાગ તરફ મૂકવામાં આવે અરીસો તો તે પૂરેપૂરો આકાર અત્યારે જે દેખાઈ રહ્યો છે તેવો આકાર પૂરેપૂરો બનાવશે. અડધો ભાગ હશે જ અને અડધો ભાગ અરીસો બનાવશે એટલે પૂરેપૂરું આખું ચિત્ર તૈયાર થશે. જો કે એનો અડધો ભાગ શું થશે, અરીસા નીચે દબાઈ જશે પણ તે અરીસામાં અડધો અડધો ભાગ દેખાશે તેથી તે આખું ચિત્ર બનાવશે. આવું કયા ચિત્રમાં થઈ શકે? તમે તમને અત્યારે કીધું પાંચમું, છઠ્ઠું, સાતમું, આઠમું, તેરમું અને પંદરમા ચિત્રમાં થઈ શકે છે. જ્યારે એક નંબરના ચિત્રમાં અને ચાર નંબરના ચિત્રમાં તમે જોઈ શકતા છો, પહેલા જ નંબરનું ચિત્ર સ્ટારવાળું છે તો તેને આ તરફ લાલ રંગ કર્યો છે અને એના નીચેના ભાગમાં આ તરફ લાલ રંગ કર્યો છે. તો હવે આપણે એને આ વચ્ચે આટલે સંમિતિ દોરવામાં આવી છે, બરાબર ને? આ રીતે સંમિતિ દોરવા, જો એને હું અરીસો આ રીતે મૂકું તો અરીસામાં આ લાલ ભાગ આ તરફ જ દેખાવાનો, જ્યારે આ તરફ આપ્યો છે નીચેના ભાગમાં આ તરફ લાલ રંગ આપ્યો છે. જ્યારે હું અરીસો મૂકીશ તો આ ભાગ બંધ થઈ જશે એટલે કે આ ભાગ દેખાશે નહીં પણ અરીસામાં આયરો ભાગ દેખાશે અને આ લાલ રંગ એ આ તરફ જ દેખાશે, આ તરફ દેખાશે નહીં. જ્યારે હકીકતમાં શું છે કે આ લાલ રંગનું જે શેડિંગ છે તે આ નીચેના ભાગમાં આ તરફ કરવામાં આવ્યું છે. જે અરીસામાં જો આપણે બતાવીશું આ ભાગ તો તે કઈ બાજુ બદલાવશે? આ તરફ જ બદલાવશે. તેથી આ ચિત્ર અરીસામાં જોતા આના જેવું જ ચિત્ર બનશે નહીં. એવું ચોથા નંબરનું ચિત્ર તમે જોઈ શકતા હશો કે એમાં એક બાજુ વાદળી રંગ છે અને એક બાજુ વ્હાઈટ રંગ છે. જો તમે વ્હાઈટ રંગ ઉપર અરીસો મૂકી દેશો તો બીજો ભાગ તમને આ તરફનું જે કાચમાં દેખાશે વાદળી રંગનું ચિત્ર તે બીજો ભાગ પણ વાદળી રંગ જ બનાવશે, તેથી તે વ્હાઈટ રંગ બનાવશે નહીં અને તમારું આના જેવું ચિત્ર દેખાશે નહીં. અને જો તમે આ તરફ અરીસો મૂકશો તો આ તરફ શું થશે? વ્હાઈટ રંગ બતાવશે, કારણ કે પેલી બાજુ વ્હાઈટ છે ને, એટલે પૂરેપૂરું ચિત્ર વ્હાઈટ રંગનું બનશે, વાદળી રંગ દેખાશે નહીં એટલે આના જેવું ચિત્ર બનશે નહીં. ઓકે, હવે એની આગળ કે ત્રીજા નંબરનું ચિત્ર તમે જોતા હશો કે પાનનો આકાર આપ્યો છે તો એ પાનના આકારમાં બરાબર વચ્ચેથી સંમિતિ દોરી નથી. તૂટક રેખા જે દોરી છે આવી રીતના પાનના આકારમાં, આ પાનના આકારમાં આ બાજુથી તૂટક રેખા લીધી છે, બરાબર મધ્યમાંથી તૂટક રેખા લીધી નથી અને સંમિતિ, તૂટક રેખા એટલે કે સંમિતિ, આ વચ્ચે જે તૂટક રેખા આપેલી છે એને શું કહેવાય? સંમિતિ કહેવાય. અને સંમિતિ બરાબર વચ્ચેથી લીધી નથી. જ્યારે સંમિતિ બરાબર વચ્ચેથી બે સરખા ભાગ કરીને લીધેલી ન હોય તો તેનો એક સરખો ભાગ બંને બાજુ દર્શાવશે નહીં. આ ભાગ જો આ બાજુ મૂકવામાં આવશે અરીસો તો આ બાજુનો ભાગ બતાવશે ને તે અધૂરો હોય તો વધારે, હોય તો વધારે અને ઓછો હોય તો ઓછો એવો જ દર્શાવશે એટલે પૂરેપૂરું ચિત્ર આખું આના જેવું બનશે નહીં.